સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન યોગ અને કશાયથી જીવને બંધ પડે છે તે અંગે છે યોગથી પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ પડે છે અને કશાયથી સ્થિતિ અને અનુભાગ કે રસનો બંધ પડે છે કર્મના બે ભેદ છે ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ જે કાર્બન વર્ગડાના સ્કંદો કર્મરૂપે આત્માને વળગી એકમેક થઈ જાય તે દ્રવ્ય કર્મ દાખલા તરીકે ગરમ કરેલ લોખંડનો સળિયો અહીં ગરમી અને લોખંડ એકમેક છે જ્યાં સુધી ગરમ છે ત્યાં સુધી માત્ર ઠરે તો બંને અલગ સંયોગ સંબંધ છે સ્વરૂપ સંબંધ નથી અને તેથી કર્મ અને આત્મા છૂટા થઈ શકે છે થાય છે આ કર્મનું કારણ જે મિથ્યાત્વ અવિરતી કશાય વગેરે ભાવકર્મ ભાવકર્મ કારણભૂત છે અને દ્રવ્યકર્મ તેનું કાર્યભૂત છે આત્મસિદ્ધિ શાસ્ત્રની બ્યાસીમી ગાથા ભાવ કર્મની જ કલ્પના માટે ચેતનરૂપ જીવવીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જળધૂપ આ ભૂમિકા બાદ હવે કર્મના પ્રકારો સમજવા કોશિશ કરીએ ચાર પ્રકારે કર્મબંધ થાય છે પ્રકૃતિબંધ સ્થિતિબંધ રસબંધ અને પ્રદેશબંધ આત્મા જ્યારે મિથ્યાત્વ અને કશાય વગેરે ભાવથી કર્મબંધ કરે ત્યારે તે કર્મની વર્ગણા વળગે અને તેનો ચાર પ્રકારે બંધ થાય કર્મ પ્રકૃતિ એટલે સ્વભાવ આત્માના ગુણોને ઢાંકે તે પ્રકૃતિ બંધ પ્રદેશ બંધ એટલે દલિતોનો સમૂહ કર્મરૂપે જેટલા પરમાણુ વળગ્યા તે જથ્થો એટલે બંધ રસ એટલે અનુભાગ બંધ તીવ્રતા કે અનુભવ મંદ કે તીવ્ર પરિણામ ઉપજાવે તે અને સ્થિતિ એટલે કાળ માપનું નક્કી થવું કેટલો વખત તે ચાલશે આત્મપ્રદેશ સાથે ને સાથે તે રહે તે મર્યાદા સ્થિતિબંધ કહેવાય છે કરબંધના પ્રકાર સમજવા અને સમજાવવા સારું કર્મગ્રંથમાં લાડવાના દ્રષ્ટાંત આપે છે પ્રકૃતિ લાડવા સૂંઠ મરીના લાડવા હોય તે વાયુને હરે જીરું અને હિંગ વગેરે પિત્તને હરે અને લીંડી પીપર લવિંગ તજ વગેરે તેજાના કફને હરે આ તેની પ્રકૃતિ થઈ હવે પ્રદેશ ગ્રંથ લાડવાના દ્રષ્ટાંતે નાના બાળક માટે નાનો લાડવો મધ્યમને માટે મધ્યમ સાઇઝ અને પુખ્ત ઉંમરના માટે મોટા વાળવામાં આવે તેમ હવે સ્થિતિબંધ ચૂરમાનો લાડવો એક બે દિવસ સારો રહે બુંદીનો આઠથી દસ દિવસ સારો રહે અને શિયાળાના પાક તરીકે મેથી અને ગુંદરનો લાડવો મહિના સુધી ચાલે તે મુજબ કર્મ જે આત્માને વળગ્યા અને બંધ પડ્યો તે કેટલા સમય સુધી ટકી રહેશે તે કાળ માપને નક્કી કરનાર આ સ્થિતિબંધ છે રસબંધ અહીં બધા લાડવા ગળ્યા છે પણ કોઈ ઓછો ગળ્યો અને કોઈ વધુ ગળ્યો લાગે મેથીના લાડવા કોઈ થોડા કડવા અને કોઈ વધુ કડવા લાગે તે મુજબ મંદ તીવ્ર તીવ્રતમ હોય છે અને એ મુજબ કર્મનું પણ સમજવાનું છે આ ચારે પ્રકૃતિબંધ પ્રદેશબંધ રસબંધ અને સ્થિતિબંધ ભાવોનું નિર્માણ એકી સાથે થાય છે જેમ કે લાડવો બન્યો ત્યારે આ ચારેય મુદ્દા નક્કી થઈ જાય છે આવરી લેવાયા છે પ્રકૃતિ અને પ્રદેશ બંધ જોગા પૈડી પદેસા આગમ વાક્ય છે એટલે કે યોગને આધારે પ્રદેશ અને પ્રકૃતિ બંધ થાય છે યોગને આધારે ઓછા કે વધુ પ્રદેશ એટલે કર્મના દળિયા બંધાયા એ પ્રદેશ બંધ કહે છે અને તેની ગુણવત્તા એ પ્રકૃતિ નક્કી કરે છે મન વચન અને કાયાનો યોગ વધુ તેમ પ્રદેશો વધુ બંધાય ઓછા હોય તો ઓછા બંધાય વળી પ્રકૃતિ ઉગ્ર હોય તો અસરનો વ્યાપ વધુ પડે અને મંદ અસર હોય તો અસર ઓછી પ્રસાર ઓછો વ્યાપ કે વ્યાપકતા ઓછી સ્થિતિ અને અનુભાગ બંધ આ કષાયને આધારે થાય છે કષાય વધુ હોય તો સ્થિતિ અને રસ વધુ લંબાય અને ઓછા કશાયે સ્થિતિ અને રસ ઓછા બંધાય એટલે કે તીવ્રતા વધતી ઓછી અને તેની અસર પણ તે મુજબ ચાલે કર્મ અનંત પ્રકારના છે તેમાં મુખ્ય આઠ અને તેમાં પણ મુખ્ય તો મોહનીય કર્મ છે એટલે ઊંધી સમજણ અને તેથી ઊંધું આચરણ આત્મા જ્યારે પ્રતિ સમય કર્મ બંધ કરે ત્યારે મૂળથી આઠ અને પેટાભેદો ગણતા એકસો ને અઠ્ઠાવન ભેદો થાય છે કર્મ સિવાયના બાકીના બધા બંધાયા જ કરે છે શુભ કે અશુભ કર્મ બંધાઈ જાય એટલે એને બાદ ગણ્યું પ્રકૃતિને ગણતા એટલે કે કર્મની ટાઇપ્સ ગણતા જ્ઞાન આવરણીય તેના પ્રભાવે જાણવાની શક્તિને પડળ આવે આ જ્ઞાન આવરણીય આંખે પાટા બાંધવા જેવું દર્શન આવરણીય તદ્દન જુવાદ ન આપે કે ન સમજાય દર્શન આવરણીય દ્વારપાલ બહારથી જ અટકાવે રાજાને જોવા જ ન આપે રાજાનું દર્શન કરવા ન દે ત્રીજું વેદનીય કર્મ સુખ અને દુઃખનો અનુભવ આપે વેદનીય કર્મ તલવાર પર મધ જેવું મીઠું પણ લાગે અને જીભ કપાય પણ ખરી ચોથું મોહનીય કર્મ આ કર્મને ઉદયે ન કરવાનું તે કરાવે અવિવેકી બનાવે મોહ પમાડે ભાન ભૂલાવે તુચ્છ પદાર્થ પર પ્રેમ કરાવે મદિરા સમાન નશામાં છે પાંચમું આયુષ્ય કર્મ આ કર્મ ઉદયમાં આવે તેથી આત્મા ભવમાં જકડાઈ જાય મરવું હોય તો મરી પણ ન શકે પગમાં બેડી સમાન હવે નિયત સમય સુધી તે બહાર નીકળી ન શકે આ આયુષ્યકર્મ નામકર્મ ચિતારો એટલે ચિત્રકાર જેમ ચિત્રો દોરે આ કર્મ આત્માને શરીર ઇન્દ્રિય રત્નરૂપ રંગ યોની વગેરે આપે નામ કર્મમાં ચિતારો અલગ અલગ ઘાટ ઘડે તેમ વિવિધ રૂપે મળે સાતમું કર્મ આ કર્મ આત્માને સારા નરસા ઊંચ નીચ સંસ્કારી અસંસ્કારી કુળમાં જન્માવે કુંભાર કેમ ઘાટ નક્કી કરે તેમ ગોત્ર કર્મને લઈ અલગ અલગ ગોત્રમાં જન્મ પામે આઠમું અંતરાય કર્મ આ કર્મ અંતરાય કરે નડે દાન વગેરે ન કરવા દે રાજાના ભંડારી સમાન કપિલા દાસીનો શાસ્ત્રમાં દાખલો છે શ્રણિક રાજાને દાન કરવા જ ન દે તે મુજબ પરમ ગુરુપાલદે બોધ્યું છે મોહનીય કર્મ મનથી જીતાય વેદનીય મનથી ન જીતાય તીર્થંકર કે બીજા કોઈ જ્ઞાનીઓને પણ વેદનીય વેદવું જ પડે બીજાના જેવું વસમું પણ લાગે પરંતુ આત્મધર્મમાં ઉપયોગની સ્થિરતા હોવાથી તેને નિર્જરા થાય બીજા બધાને બંધ પડે ક્ષુધા અને તૃષા એટલે ભૂખ અને તરસ એ મોહનીય નહીં પણ વેદનીય છે બીજા ઉદયમાં આવેલા કર્મોનું આત્મા ગમે તેમ સમાધાન કરી શકે પણ વેદને કર્મમાં તેમ ન થાય તે તો આત્મપ્રદેશે વેદવું જ જોઈએ તે વેદતા મુશ્કેલીનો પૂર્ણ અનુભવ પણ થાય છે ભેદ જ્ઞાન પૂર્ણ પ્રગટ ન થયું હોય તો આત્મા દેહાકારે પરિણમે દેહ પોતાનો માની લઈ વેદે અને તેને લઈને આત્માની શાંતિનો ભંગ થાય છે જ્ઞાનીને નિરા થાય છે જ્ઞાનીની વેદની વખતે કસોટી થાય છે અજ્ઞાનીને વેદનીય કર્મ નવા કર્મબંધનો હેતુ થાય છે મોહનીને પરિવાર છે વેદનીય સંભાવથી ભોગવે તો તે વાંજણી છે જ્ઞાનીને વેદનીય નિર્જરા રૂપ છે પ્રભુસિંહજી કહેતા કે વેદની આવી છે તાવલી આવી છે હજુ આવો હજુ આવો કર્મ ખપે છે પૂજ્ય બ્રહ્મ કહે છે થોડી થોડી વેદનીય એટલે કે અસત વેદની હોય તો સારું જેવી અધ્યાત્મમાં જાગ્રત જાગ્રત રહે અને પ્રમાદિ ન બની જાય મોહનીનો ક્ષય થયો હોય ને જ્ઞાનીને સમાધિ રહે છે ભેદ જ્ઞાન છે અજ્ઞાનીને મોહનીય નવા આશ્રવરૂપ છે ઉપલબ્ધ દ્રષ્ટિએ જણાય કે મોહનીને પ્રદેશબંધ નથી આ તો સામાન્ય રીતે કહેવાય પણ એમ એકાંત નથી તારતમ્યતાનો ભેદ છે જેવું મોહનીના કર્મના ઉદયે ભ્રાંતિથી બફમથી ઊંધી સમજણથી ગાઢ દેહ્યાસથી શરીરને પોતાનું સ્વરૂપ માની તીવ્ર રસે કર્મ બાંધે છે અને સ્થિતિ પણ લાંબા કાળની બંધાય છે માત્ર એક ટીપું એસિડ પાંચ લીટર દૂધને ફાડી નાખે તે મુજબ અહીં કાર્બન વર્ગણાના કર્મદલિકોના જથ્થા કરતાં તેની ગુણવત્તાનું મહાત્મ્ય છે સોનીના સો અને લુહારનો એક એ મુજબ પ્રદેશ બંધ યોગથી થાય છે કાયાના યોગ કે શરીરનું હલનચલન તેનો દાખલો લઈએ તો એક વજનદાર બેગ એક હાથે ઉપાડીને દૂર જવાનું છે હાથથી આ બેગ ઉપાડતા આંગળીને હાથના પંજાને કાંડાને અને હાથને ખંભા સુધી વજન લાગ્યું કમર ફક્ત વાંકી વળી અને પગે તો ચાલતો જ રહ્યો સૌથી વજન વધુ આંગળીએ વધુ પ્રદેશો ચોંટ્યા સૌથી ઓછું માથામાં અને પગમાં આ પ્રદેશની અસર યોગથી થઈ પરંતુ સાથે મનમાં ક્રોધ આવે કે મને આ કામ કેમ સોંપ્યું હું વેરનો બદલો લઈશ ત્યારે કશાયને લઈને સ્થિતિ અને રસનો બંધ પણ સાથે પડે અહીં બેગના વજન સાથે હવે સંબંધ ન રહ્યો માત્ર માન અને અપમાનને લઈને થતા વિભાવને લઈને હવે કર્મ બંધાશે જો આ બેક કરતાં વધુ વજનનો પોતાનો એકનો એક છોકરો તેડ્યો હોત તો ત્યાં મોહને લઈને આનંદ વેદાતો હોત ને ત્યાં વળી અલગ પ્રકારના મોહનીય કર્મ બાંધત પરમ દેવે વ્યાખ્યાન થર બેમાં તેરમા બોલમાં સ્પષ્ટતા કરી છે કે આઠેય કર્મ મૂળમાં તો બધા વેદનીય જ છે કારણ કે બધા વેદાય છે પરંતુ લોકપ્રસિદ્ધ વેદવું થતું નહીં હોવાથી લોકપ્રસિદ્ધ કર્મ જુદું ગણ્યું છે ફક્ત સમજાવવા માટે સ્વભાવમાંથી જીવ બહાર નીકળ્યો લક્ષ્મણ રેખા ઓળંગી કે માર પડવાનો પારકા ખેતરમાં પેઠો કે જોડિયા દંડા સહન કરવા જ પડશે સાતસો વર્ષ જૂના અર્વાચીન કર્મગ્રંથના કરતા શ્રી દેવેન્દ્રસુરી મહારાજે આ કર્મબંધ અંગે ઊંડી સમજણ આપી છે ભાષાંતર કરનાર ગ્રંથકર્તાએ લખ્યું છે કે સમજવા સારું યુક્તિબળ બુદ્ધિબળ વપરાય છે પણ ખરું તો કેવળી ગમ્ય સિદ્ધાંત જ્ઞાન ન જાણ્યું હોય તો પણ તે બધું જ્ઞાની જાણે છે તે મુજબ થયા જ કરે છે જ્ઞાની સાચા મનાય અને જ્ઞાનીને વળગી રહે જ્ઞાનીના આશયે અને જ્ઞાનીના આશ્રયે વર્તે તો કર્મના ભેદ કર્મ બંધ અને મુક્તિના ભાંગા ન જણાય તો પણ અંદર બધું થયા જ કરે છે એમ પૂજ્ય બ્રહ્મચર્યજીએ બોધ્યું છે ઉપદેશ બોધ પરિણમે સિદ્ધાંત બોધ સહેજે સહેજે સમજાય છે એમ પરમખબૌે વચનમૂત પાંચસો છમાં બોધ્યું છે જ્ઞાનીને માર્ગે ચાલતા મોક્ષ મોક્ષપાટન સુલભ જ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ